સુરત શહેરના અમરોલીમાંથી ઝડપેલા નકલી નોટ કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર ચેન્નઈથી ઝડપાયા બાદ તેને ચાઇનાથી પ્રતિબંધિત કાગળ સહિતનો મટીરિયલ મંગાવી આપનાર બિહારના ઠગને પણ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે. દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડવાના ઇરાદે કામ કરતા અસામાજિક તત્વો સામે પોલીસે લાલ લાંગ કરી છે. ત્યારે અમરોલી પોલીસ મથકની હદમાં ડુપ્લિકેટ નોટ સાથે બે ઇસમો ઝડપાયા બાદ આખું રેકેટ સામે આવ્યું હતું, જેમાં અમરોલી પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચે મળી મુખ્ય સપ્લાયર ચેન્નઈના સૂર્યા સેલ્વરાજને પણ ઝડપી પાડ્યો હતો અને કરોડો રૂપિયાના કૌભાંડ ઉજાગર કર્યું હતું. પોલીસે આરોપી સૂર્યા સેલ્વરાજને પકડી 17 લાખ રૂપિયા નકલી ચલણી નોટો પણ મળી આવી હતી. આરોપીને સુરત લાવી પૂછપરછ કરતાં તેને ચાઇનાથી પ્રતિબંધિત પેપર મંગાવી અને બિહારના મુકેશ હોવાનું બહાર આવતા સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બિહાજે ત્યાંથી મુકેશકુમાર સુરેશસિંહને ઝડપી પાડ્યો હતો, જેની પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે તેના વતન ગામ ખાતે પેપર ડીશ અને કપ બનાવવાનો વ્યવસાય કરતો હોય અને 8 થી 8 મહિના પહેલાં તે ચેન્નઈ ફરવા ગયો હતો. તે સમયે સૂર્યા સેલ્વારાજ સાથે મુલાકાત થતાં મિત્રતા થઈ હતી અને સૂર્યા સેલ્વારાજે મુકેશ સુરેશસિંહને પેપર ડીશનો ધંધો કરતો હોય તેથી તેને કાગળ પારખવાનો અનુભવ હોય, ચલણી નોટોમાં વપરાય તેવા કાગળનો પ્રબંધ કરી આપવા જણાવતા જ મુકેશે સુરેશસિંહને સૂર્યા સેલ્વારાજને થ્રેડવાળા અને ગાંધીજીના વોટરમાર્કવાળા પેપર સપ્લાય કરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ ચલણી નોટામાં વપરાશથી ઇન્ક અને કોઈલ પણ મંગાવી સૂર્યા સેલ્વરાજને સપ્લાય કરતો હતો. હજુ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને સુરત લાવી તેની વધુ પૂછપરછ હાથ ધરી છે. અમરોલી પોલીસ દ્વારા એક ઇસમ જે શાંતિલાલ મેવાડા છે, એમને ભારતીય બનાવટની જે ફેક કરન્સી નોટ છે એ 32 નોટ તથા મોટરસાયકલ સાથે એને અટક કરવામાં આવેલ અને એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ. ઉપરોક્ત જે બનાવ છે એ ખૂબ જ ગંભીર પ્રકારનો હોય અને આ ગુનાની તપાસ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ દ્વારા SOGને સોંપવામાં આવેલી હતી અને આ SOG PI અને અમરોલી દ્વારા બીજા બે આરોપી, એમાં એક છે વિષ્ણુ મેવાડા અને એક છે માઇકલ ફર્નાન્ડિસ, એમને પણ 5,79,500 ફેક કરન્સી નોટ સાથે પકડી પાડવામાં આવેલા હતા. બનાવ ખૂબ જ ગંભીર હોય અને ભારતના જે દેશના અર્થતંત્રને ખોખલું કરવાનો જે પ્રયત્ન થઈ રહેલ હોય એને લઈને મૂળ સુધી જવા માટે SOG PI પ્રયત્નશીલ હતા. આ દરમિયાન SOG PI અને અમરોલી જે સંયુક્ત ટીમ બનાવી અને આ જે મુદ્દામાલ છે, જે ફેક કરન્સી નોટ છે એ કોણ સપ્લાય કરે છે, તો એમાં ચેન્નઈ ખાતે રહેતો સૂર્યા સેલ્વારાજનું નામ આવેલું હતું. તાત્કાલિક SOG અને અમરોલીની ટીમ ચેન્નઈ મોકલી આપવામાં આવેલી હતી અને ચેન્નઈ જે સૂર્યાના ઘરે છાપો મારતા ત્યાં એક મિની ફેક્ટરી ઝડપાઈ હતી અને ત્યાંથી 17 લાખ ઉપરના જે ફેક કરન્સી નોટ પકડાયેલી હતી, તેમજ આશરે 23,000 ઉપર જે ફેક સ્ટેમ્પ પેપર પકડાયેલા હતા. આની અંદર ત્યાંથી બીજી અલગ અલગ સામગ્રી પણ પકડાયેલી હતી. એ સામગ્રીની અંદર કલર પ્રિન્ટર છે, કટર મશીન છે, પછી હીટિંગ મશીન છે, અલગ અલગ વસ્તુઓ અને કાગળો સાથે ઘણી બધી વસ્તુઓ પકડાયેલી હતી. આ જે સૂર્યા સેલ્વારાજ છે એને સુરત ખાતે લાવવામાં આવે છે અને એના ઇન્ટ્રોગેશનની અંદર જે આને રો મટીરિયલ જે પૂરું કોણ પાડતું હતું એ બાબતે ઇન્ટ્રોગેશન કરતાં એમાં એક આરોપી જેનું નામ છે મુકેશકુમાર સુરેશસિંહ, જે બિહારનો રહેવાસી છે અને રાજા પાર્કર વૈશાલી બિહાર ત્યાંનો રહેવાસી છે. ક્રાઇમ બ્રાન્ચના PSI ધણગડ અને એમની ટીમને બિહાર ખાતે એના મોકલી આપવામાં આવે છે. ત્યાં ટેકનિકલ અને હ્યુમન સોર્સિસથી એને પકડી પાડવામાં આવેલ છે. આની પૂછપરછની અંદર જે મુકેશસિંહ છે એનું એ પોતે પેપર ડીશ અને કપ બનાવવાનો વ્યવસાય કરતો હોય અને કાગળનો સારો એવો પારખું હોય, જેથી આ સૂર્યા છે એમને આ જે ફેક કરન્સી નોટ બનાવવા માટેના જે કાગળો છે એ મંગાવવાનો ઓર્ડર આપેલો હતો અને જે રો મટીરિયલ છે એ આ મુકેશસિંહ સપ્લાય કરતો હતો. મુકેશસિંહે થ્રેડવાળા ગાંધીજીના વોટરમાર્કવાળા જે કાગળો છે એ ઇંક તેમજ કોઈલ આ વગેરે ફેક કરન્સી નોટ બનાવવા માટે સૂર્યાને સપ્લાય કરેલ હતા અને એના માટે એને આર્થિક ફાયદો પણ મેળવેલ હતો. હાલ આ આરોપીને બિહારથી ટ્રાન્ઝિટ રિમાન્ડથી સુરત લાવવામાં આવ્યું છે અને SOG PIને હેન્ડઓવર કરવામાં આવ્યું છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે હાલ તો આંતરરાજ્ય ભારતીય બનાવટની ચલણી નોટના કારોબારને ઉજાગર કરી તેમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. અઝર કુર્સી સાથે હર્ષદ શેઠા.